ગઢડોડિયા જીતેન્દ્ર આચાર્ય લાલાવદર પ્રાથમિક શાળા તાલુકો વિછિયા જિલ્લો રાજકોટ. હું આ શાળામાં 2004થી સર્વિસ કરું છું અને આ જે કેમ્પસ છે એ 2011-12માં બંજર જમીન ઉપર તૈયાર કરેલું છે. અહીંયા જે વૃક્ષો છે અત્યારે 1500 વૃક્ષો જે લહેરાઈ રહ્યા છે એની પહેલાં વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી, ગામ લોકોએ ખૂબ મહેનત કરી, પણ એ સમયે કમ્પાઉન્ડ વોલના અભાવે એ વૃક્ષો થઈ શક્યા નહીં. પણ જ્યારથી કમ્પાઉન્ડ વોલ બન્યો 2011-12થી એટલે 12-13માં સામાજિક વનીકરણ અંતર્ગત જે વન વિભાગ છે એના સહયોગ સીસી જસણ અને જે બાલાસાહેબ એ વખતે અહીંયા ભીમકુઈ શૈક્ષણિક અભયારણ્ય એટલે કે હિંગોળગઢ હતા એમના સહયોગથી અત્યારે દેશી કુળના 1500 વૃક્ષો એમાં 600 તો લીમડા છે એ બધા વૃક્ષો અત્યારે લહેરાઈ રહ્યા છે અને ખૂબ મહેનત કરી છે વિદ્યાર્થીઓએ, ગામ લોકોએ. ઉનાળામાં પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પોતે અહીંયા આવી અને પાણી પાવા અને એની તકેદારીને ખૂબ સંભાળ લીધી છે. આ વર્ષથી અમે એક નવો પ્રોજેક્ટ મૂક્યો છે કે જે પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓ દાખલ થાય એમના નામથી નામાકરણથી એવા 60 રોપા અને એ જે બાર શાળાની બહાર જે રોડ છે એની બંને બાજુ છે એ રોપા છે પિંજરા સહિત અને એના ઉપર પછી 15 દિવસ સુધી વરસાદ જે રહ્યો અને ખૂબ સારા એ છે થઈ ગયા છે અને દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ ખેલમાં કુંભમાં રાજ્ય કક્ષા સુધી પહોંચે છે. ગામડામાં જે ચેસ છે એ વધારે નથી રમાતી પણ અમારા વિદ્યાર્થીઓ જ્યારથી ખેલમાં કુંભ ચાલુ થયો એ વખતથી દર વર્ષે રાજ્ય કક્ષા સુધી પહોંચે છે. ફક્ત ચેસ નહીં, એથ્લેટિક, કબડ્ડી, ખોખો દરેકમાં વિદ્યાર્થીઓ આગળ છે. આ જે વૃક્ષો તમે જોઈ રહ્યા છો એ વૃક્ષોની વચ્ચે બબે વિદ્યાર્થીઓએ શોષ ખાડા તૈયાર કર્યા છે કે જ્યારે વરસાદી વાતાવરણ હોય, ચોમાસું હોય ત્યારે એ પાણી છે જમીનમાં ઉતરે અને પાણી જમીન છે એ શોષવાળી જેને કહીએ કે જળવાળી થાય, પાણીવાળી થાય અને વૃક્ષો છે એ દર વર્ષે એની જે પ્રગતિ છે એ વધારે છે. વૃક્ષોની સંભાળ છે એ દરેક વિદ્યાર્થીઓને પોતાને આપી દીધેલી છે કે પોતે જ છે એની સંભાળ લે અને જે કાંઈ તકલીફ હોય વૃક્ષમાં કે કાંઈ રોગ કાંઈ તરત જાણ કરે કે સાહેબ અમારે વૃક્ષને આવું થયું છે કે આવી છે અને આ એક ખૂબ સારી વાત છે. અને વિદ્યાર્થીઓનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે વિદ્યાર્થીઓને ચોકલેટ વેચવાની જગ્યાએ પોતે ચકલીના માળા સ્કૂલમાં અર્પણ કરે છે અને આ રીતે અમે એક કેમ્પસને જાળવી અને વિદ્યાર્થીઓને ઇકો બાજુ એટલે કુદરત બાજુ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી શાળામાં દરેક ગ્રામ પંચાયત હોય કે ગ્રામજનો હોય કે SMC હોય તમામનો સહયોગ છે અને એ સહયોગથી જ આ શાળા છે અત્યારે ઊભી છે. વૃક્ષની ને સ્કૂલના ઇકો ક્લબ માટેની જે વાત કરું છું એક પ્રકારના બીજાને માર્ગદર્શન મળે એ માટેનો વિડીયો છે. એટલે એનાથી બીજી સ્કૂલવાળા કે બીજી શાળાવાળા કે બીજા ગામ લોકો પ્રેરિત થાય એ મુખ્ય હેતુ છે. એટલે હું એક નમ્ર અપીલ કરું છું કે આનો વધારે વધારે ફેલાવો કરો, વધારે વધારે એને શેર કરો, લાઈક કરો, બસ એ જ અપેક્ષા છે. ધન્યવાદ.